જય સ્વામિનારાયણ વાલા વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિષય વિજ્ઞાન તેની અંદર આપણે પ્રકરણ પાંચ પદાર્થોનું અલગીકરણ ભણી રહ્યા છીએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે ગયા લેકચર માં આપણે અલગીકરણની જુદી જુદી રીતો જોઈ હતી કે હાથ વડે વીણવું અનાજનું છડવું ઉપણવું ચાળવું ગાળણ અને બાષ્પીભવન તેની અંદર આપણે નિક્ષેપણ ગાળણ અને બાષ્પીભવન એ આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા હવે નિક્ષેપણ એટલે શું એટલે શું અને બાષ્પીભવન ગાળણ એટલે શું તો કે જ્યારે મિશ્રણમાં રહેલા વજનમાં ભારે ઘટક ઉમેરીએ અને ઉમેર્યા બાદ એ પાણીમાં નીચે બેસી જાય છે તેને શું કહીએ છીએ જે નીચે બેસે છે એને નિક્ષેપણ કહીએ છીએ અને જ્યારે પાણી આ ધૂળયુક્ત એટલે એટલે પાણીને દૂર કરવામાં આવે કે લઈએ આ રીતે આપણે શું કહીએ છીએ તો ગાળણ એટલે શું તો કે અદ્રાવ્ય ઘન પદાર્થ અદ્રાવ્ય એટલે કે જે પાણીમાં ઓગળતો નથી અને પ્રવાહીના મિશ્રણમાં ઘટકોના અલગીકરણ એટલે કે આ પ્રવાહીને આપણે શું કરવાનું ઘન પદાર્થો ઓગળ્યા વગરનો જે છે એને આપણે પ્રવાહીમાંથી અલગીકરણ કરવાની રીતને આપણે શું કહીએ છીએ ગાળણ તેની અંદર આપણે ઘની ભવન પણ શીખ્યા હતા અને બાષ્પીભવન પણ જોયું હતું ઘની ભવન એટલે શું તો પાણીનું વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં એટલે કે જે પાણીનું વરાળ બની હતી એ પાછી આપણને પ્રવાહી સ્વરૂપમાં મળે તેને શું કહીએ છીએ આપણે ઘણી અને બાષ્પીભવન એટલે શું તો કે પાણીનું વરાળમાં રૂપાંતર થવાની ક્રિયાને આપણે શું કહીએ છીએ બાષ્પીભવન તો વિદ્યાર્થી મિત્રો આપણે ત્યાં સુધી આપણે ભણ્યા હતા અને છેલ્લે એક પ્રયોગ પણ કર્યો હતો કે મીઠું અને રેતી બે મિક્સ થઈ ગયા હતા અને આપણે તેને બે અલગ અલગ પદાર્થોને કેવી રીતે મેળવ્યા પણ આ બે અલગ અલગ પદાર્થોને મેળવવામાં આપણને જેટલું મીઠું આપણે ઉમેર્યું હતું એટલું મીઠું પાછું મળતું નથી તો એ ક્યાં જાય છે બાકીનું મીઠું તો આપણે આગળ હવે એના માટે ભણીએ કે શું પાણી ગમે તેટલા જથ્થામાં પદાર્થને ઓગાળી શકે છે શું પાણી એટલે આપણને પ્રશ્ન પૂછીએ છીએ કે પાણી જે છે એ ગમે તેટલો જથ્થામાં આપણે પદાર્થને ઓગાળી શકીએ ધારો કે એક ગ્લાસ પાણીની અંદર આપણે પાંચથી દસ ચમચી મીઠું નાખીએ તો શું બધું જ મીઠું ઓગળી જાય છે અથવા તો પાંચ થી દસ કે વધારે ખાંડ નાખીએ તો શું બધી જ ખાંડ પાણીમાં ઓગળી જાય છે તો એના માટે આપણે કરીશું પ્રવૃત્તિ નંબર તમે એક બીકર કે કે એટલે અંદર એક ચમચી મીઠું અને પાણીની જરૂર પડશે આપણે એક બીકર અથવા તો કે તપેલી ગમે તે લઈ શકીએ અને એક ચમચી મીઠું હવે અડધા કપ જેટલું પાણી બિક્કરમાં નાખો અને એક ચમચી જેટલું મીઠું લઈ તે બરાબર ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહો એટલે મીઠું જ્યાં સુધી ઓગળે નહીં ત્યાં સુધી એને હલાવો ફરી એની અંદર એક ચમચી મીઠું ઉમેરો અને બરાબર હલાવો એટલે આપણે વારે વારે એમાં શું કરતું જવાનું છે એક એક ચમચી મીઠું ઉમેરતા જવાનું છે અને મીઠું છે શું કરવાનું છે ઓગાળતા જવાનું છે દરેક વખતે એક એક ચમચી મીઠું નાખવાનું અને મીઠાને આપણે ઓગાળવાનું છે હવે થોડી ચમચી ઉમેર્યા બાદ તેમાં નોંધ્યું કે થોડું મીઠું ઓગળ્યા વગર જ બીકરને તળીએ બેસી જાય છે હવે દરેક વખતે જો આ પ્રક્રિયા આપણે કરીએ છીએ તો દરેક વખતે શું થાય છે દરેક વખતે ઓગળે છે પણ ધીમે ધીમે જેમ વધારે મીઠું થઈ જાય પાણીમાં તેમ શું થાય છે મીઠું ઓગળતું નથી અને ક્યાં બેસી જાય છે બીકરના તળીએ બેસી જાય છે જો આવું થતું હોય તો એનો અર્થ એ થાય છે કે આપણે પાણીનો જે જથ્થો લીધો છે એટલે કે એક ગ્લાસ જે આપણે પાણી લીધું છે તેમાં વધુ મીઠું ઓગાળી શકાય તેમ નથી હવે આપણે એક ગ્લાસ જે પાણી લીધેલો છે એની અંદર હવે વધારે મીઠું આપણે ઓગાળી નહીં શકીએ કેમ નહીં ઓગાળી શકીએ તો કે કેમ તો કે હવે આ જે પાણી છે પાણી એટલે દ્રાવણ છે મીઠાવાળું દ્રાવણ હવે શું થઈ ગયું છે સંતૃપ્ત એટલે કે સેટીસ્ફેક્શન થઈ ગયું છે એને સેટી થઈ તો એમ કહેવાય એટલે કે હવે એને એની અંદર હવે મીઠું વધારે આપણે સમાવી શકીશું નહીં હવે આના કારણે જ પહેલીએ ધેતી સાથે જે મોટા જથ્થામાં ભેળવેલા મીઠાને પાછું મેળવવામાં એને ક્યાં ભૂલ થઈ

એ મીઠું પણ ગાળણ પદ્ધતિ દ્વારા પાણીમાંથી દૂર થઈ ગયું હતું અને જેટલું મીઠું ઓગળ્યું હતું પાણીમાં જેટલું મીઠું ઓગળ્યું હતું તેટલું જ મીઠું આપણે એનેમાંથી પાછું મેળવી શક્યા હતા તો આમ પહેલીએ રેતી સાથે મોટા જથ્થામાં ભેળવેલા મીઠાને પાછું મેળવવામાં ક્યાં ભૂલ થઈ હશે તો કે એણે એક સાથે બધું શું કરી દીધું દ્રાવ મીઠુંને ઓગાળવાનો પ્રયત્ન કર્યો બરાબર તો કદાચ સંતૃપ્ત દ્રાવણ બનવા માટે જરૂરી હશે તેના કરતાં પણ મીઠાનો જથ્થો કેવો હતો વધારે હશે એટલા માટે જે મીઠું અદ્રાવ્ય હતું તે રેતી સાથે જ શું થઈ ગયું રહી ગયું રેતી સાથે મેં હમણાં જ કીધું એ પ્રમાણે રેતી સાથે રહી ગયું અને તે પાછું મેળવી શક્યા નહીં હવે માની લો કે તેની પાસે બધું જ મીઠું મિશ્રણમાં ઓગાળવા માટે પૂરતા જથ્થામાં પાણી નથી હવે બધું મીઠું ઓગળે એટલું એની પાસે પાણી નથી તો શું બીજો કોઈ રસ્તો છે કે જેથી દ્રાવણ સંતૃપ્ત થાય તો પહેલા પાણીમાં વધુ મીઠું ઓગાળી શકાય દ્રાવણ સંતૃપ્ત થાય એ પહેલા વધારે મીઠું ઓગાળી શકાય તો એ માટેનો રસ્તો શું તો એના માટે આપણે પ્રવૃત્તિ નંબર નવ કરીશું તો બિક્કરમાં થોડું પાણી લો એક બીકર લેવાનું છે ને એમાં થોડું પાણી લો તેમાં મીઠું ત્યાં સુધી ઓગાળતા જાઓ જ્યાં સુધી મીઠું ઓગળવાનું બંધ ન થાય મીઠું ઓગળવાનું કમ્પ્લીટ બંધ ના થાય ત્યાં સુધી આપણે એમાં મીઠું ઓગળતા જવાનું છે આમ તમને મીઠાયુક્ત યુક્ત પાણીનું સંતૃપ્ત દ્રાવણ મળશે હવે આ સંતૃપ્ત દ્રાવણમાં થોડી માત્રામાં મીઠું ઉમેરો અને પાછું એને શું કરો ગરમ કરો હવે ગરમ કરીએ એટલે જે પણ બીક્કરમાં અથવા તપેલીમાં તળીએ નીચે જે બેઠો હશે મીઠું એ ગરમ કરવાથી પણ શું થશે ઓગળી જશે શું થશે ઓગળી જશે તો ગરમ કરવાથી હજુ થોડું મીઠું ઓગાળી શકાશે તો કે હા તો આમ ગરમ દ્રાવણને ઠરવા દો હવે ગરમ દ્રાવણમાં શું કરો ઠરવા દો અને શું બીકર ને તળિયે ફરીથી મીઠું દેખાય છે ના હવે બીકરના તળિયે વધારે મીઠું દેખાતું નથી તો આમ પ્રવૃત્તિ દર્શાવે છે કે ગરમ કરવાથી પાણીમાં વધુ માત્રામાં મીઠું ઓગાળી શકાય છે તો આપણે આજે સંતૃપ્ત દ્રાવણ છે સંતૃપ્ત દ્રાવણની અંદર જથ્થામાં આપણે વધારે વસ્તુ મિશ્રણ ઓગાળવી હોય તો શું કરવું પડે એને ગરમ કરવું પડે તો ગરમ કરવાથી ગમે તેટલું આપણે સંતૃપ્ત દ્રાવણ હોય એ અસંતૃપ્ત થઈ જાય છે હવે લાસ્ટ પ્રવૃત્તિ નંબર દસ પ્રવૃત્તિ નંબર દસ ની અંદર બે પ્યાલા લઈ બંનેમાં અડધો કપ પાણી લો બે ગ્લાસ લેવાના અને અડધો અડધો કપ પાણી લેવાનું છે એક પ્યાલામાં એક ચમચી મીઠું નાખી તે ઓગળી જાય ત્યાં સુધી હલાવો દ્રાવણ સંતૃપ્ત થાય ત્યાં સુધી એમાં મીઠું એક એક ચમચી શું કરતા જાવ ઉમેરતા જાઓ અને હલાવતા જાઓ પાણીમાં કેટલી ચમચી મીઠું ઓગળ્યું એ આપણે અહીંયા કોષ્ટકમાં લખવાનું છે વિદ્યાર્થી મિત્રો હવે ત્યારબાદ આ જ પ્રવૃત્તિ આપણે ખાંડ સાથે પણ કરવાની છે ખાંડ સાથે પણ આપણે આ પ્રવૃત્તિ કરવાની છે અને ખાંડ પણ કેટલી ચમચી આપણે નાખી અને પછી ઓગળવાનું એટલે કે સંતૃપ્ત દ્રાવણ કેટલી ચમચીથી બન્યું એ આપણે અહીંયા કોષ્ટકમાં લખવાનું છે તો આમ આપણે એ પણ જોઈ લઈ શીખી શકીએ કે તો આપણે શું શીખ્યા આજે તો કે આપણે એ પણ શીખ્યા કે પદાર્થને પાણીમાં ઓગાળીને તેનું દ્રાવણ બનાવાય છે જો દ્રાવણમાં પદાર્થ વધુ ન ઓગળે વધારે પ્રમાણમાં ન ઓગળે તો તે દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે જો દ્રાવણમાં પદાર્થ વધુ ન ઓગળે હવે વધારે ઓગળી શકે તેમ નથી તો દ્રાવણ કેવું બની ગયું કહેવાય છે સંતૃપ્ત દ્રાવણ બની ગયું કહેવાય છે તો આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા પાઠ સમજાવવાનું પ્રકરણ પાંચ પૂર્ણ કરીએ છીએ પણ હવે આપણે તેનું સ્વાધ્યાય જોઈ લઈએ સ્વાધ્યાયની અંદર પહેલો પ્રશ્ન છે શા માટે આપણે મિશ્રણના વિવિધ ઘટકોને અલગ કરીએ છીએ બે ઉદાહરણ આપો આપણે જે મિશ્રણો કર્યા છે એને શા માટે આપણે અલગ કરીએ છીએ એના બે શું આપો ઉદાહરણ આપો તો આપણે અલગ શા માટે કરીએ છીએ તો કે પહેલું ઉદાહરણ છે બિન ઉપયોગી ઘટકને દૂર કરવા માટે એનું ઉદાહરણ છે ઘઉંમાંથી કાંકરા દૂર કરવા અને ચોખામાંથી કાંકરા દૂર કરવા બીજું છે જુદા જુદા પણ બે ઉપયોગી ઘટકો મેળવવા માટે દૂર કરવા તો કે માખણ મેળવવા માટે દહીંને વલોવવું પડે અને બીજું છે ખાંડ અને ગોળને અલગ કરવા આપણે ગોળને હાથ વડે વીણી લેવું પડે બરાબર ખાંડ અને ગોળ મિક્સ થઈ ગયું તો એને વીણીને અલગ કરીએ અને ત્રણ નંબર છે કચરા કે નુકસાનકારક ઘટકોને દૂર કરવા માટે જે કઈ કચરો કે નુકસાનકારક ઘટકો છે એને દૂર કરવા માટે એટલે કે ચાની ભૂકીનું અલગીકરણ અને સોનાની ભૂકી અને દરિયાઈ રેતીનું અલગીકરણ બીજો પ્રશ્ન છે ઉપણવું એટલે શું તે ક્યારે વપરાય છે તો કે ઉપણવું એટલે શું તો કે ભારે દાણા અને ફોતરાઓના મિશ્રણને અલગ કરવાની રીતને શું કહીએ આપણે ઉપણવું તે ક્યારે વપરાય તો તે ખેડૂતો દ્વારા સામાન્ય રીતે આ પદ્ધતિનો ઉપયોગ ભારે દાણામાંથી હલકા ફોતરા દૂર કરવા માટે વપરાય છે એવી જ રીતે ત્રીજો પ્રશ્ન છે રસોઈ કરતા પહેલા કઠોળમાંથી ફોતરા અને રચકણોને તમે કઈ રીતે દૂર કરશો આપણે જે રસોઈ કરીએ પેલા કઠોળમાંથી ફોતરા અને રચકણો કઈ રીતે દૂર કરીશું મમ્મી કેવી રીતે દૂર કરે છે તો કે હાથ વડે વીણવાની પદ્ધતિથી કઈ રીતે હાથ વડે વીણવાની પદ્ધતિથી આપણે ફોતરા અને બીજો કચરો દૂર કરીએ છીએ એવી જ રીતે નંબર ચાર છે ચાળવું એટલે શું તે ક્યારે વપરાય છે તો ચાળવું એટલે શું તો કે તમને બધાને ખબર જ છે ચાળવું એટલે શું બરાબર ને કે અલગ અલગ આપણે જે જાળીવાળું હોય એનેથી ચાળવાની પદ્ધતિ થાય એટલે કે કોઈ પણ મિશ્રણમાં ઘટકોના કદમાં વિવિધતા હોય ઘટકોના કદમાં એટલે કે એક ઘટક નાનો હોય અને એક ઘટક કેવો હોય મોટો હોય વિવિધતા હોય ત્યારે તેમને અલગ કરવા ચાળવાની પદ્ધતિ વપરાય છે તો ક્યારે વપરાય તો કે લોટમાંથી કચરો અને ભૂસું દૂર કરવા માટે આ ચાળવાની જરૂર પડે છે અને ચાળવાથી ચાળણીના છિદ્રોમાંથી લોટ પસાર થાય છે જયારે મોટો જે કચરો છે ભૂસુ ને ક્યાં રહે છે ચાળણીમાં ઉપર રહી જાય છે અને મોટા ચારણા બાંધકામના સ્થળોએ પર જોવા મળે છે બરાબર અને જે શું કરે છે મોટા કાંકરા અને પથ્થરોને તેમાંથી દૂર કરે છે રેતીમાંથી દૂર કરે છે હવે નંબર પાંચ પાંચમો પ્રશ્ન છે રેતી અને પાણીના મિશ્રણને તમે કઈ રીતે અલગ કરશો રેતી અને પાણીના જો વિદ્યાર્થી મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં અહીંયા માટી આપેલી હોય તો તમે અહીંયા એને ચેકીને પાણી કરી દેજો જો માટી આપેલી હોય તો તમે ચેકીને પાણી કરી દેજો કઈ કઈ રીતનો ઉપયોગ કરીશું આપણે તો મેં સમજાવ્યું હતું કે નિક્ષેપન અને નિતાણ અને ગાળણ આ ત્રણ રીતનો આપણે ઉપયોગ કરીશું રેતી પાણીના મિશ્રણને કઈ રીતે અલગ કરી કે ત્રણ રીત દ્વારા હવે રેતી પાણીમાં અદ્રાવ્ય છે એટલે રેતી પાણીમાં ઓગળતી નથી અને પાણી કરતાં કેવી છે ભારે છે જેથી એ શું થઈ જાય છે વાસણમાં તળીએ બેસી જાય છે અને બેસી જાય છે એને શું કહીએ કહીએ છીએ છીએ આપણે નિક્ષેપણ આ નિક્ષેપણ પછી પાણી બીજા વાસણમાં આપણે લઈએ છીએ એટલે કે નીતાારીએ છીએ એટલે નિતાણ પદ્ધતિ થઈ અને ગાળણ દ્વારા એટલે કે જે પણ પાણી આપણે લીધું છે પાણણ જે પાણી આપણે જે પણ ગાળ્યું નિતાર્યું એ પાણીને આપણે ફિલ્ટર પેપર વડે અથવા તો કોઈ કાપડના કાપડ વડે આપણે શું કરીશું એને ગાળીશું તો આમ ગાળવાથી આ રેતી જે છે એ ફિલ્ટર પેપર ઉપર અથવા તો કોઈ કાપડ પર રહી જાય છે તો આપણે ત્રણ રીતે અલગ કરીએ નિક્ષેપણ નિતારણ અને ગાળણ ત્રણ રીતથી આપણે રેતી અને પાણીના મિશ્રણને અલગ કરી શકીએ છીએ એ રીતે છઠ્ઠો પ્રશ્ન છે ઘઉંના લોટમાં મિશ્ર થયેલી ખાંડને તમે કઈ રીતે અલગ કરશો જો હા તો કઈ રીતે કરશો ઘઉં લોટ અને એની અંદર જે ખાંડ મિક્સ થઈ ગઈ છે એને આપણે કઈ રીતે અલગ કરીશું તો ઘઉંનો લોટ એકદમ કદમાં નાનો છે અને ખાંડ એ કદમાં કેવી છે મોટી છે તો આપણે એને કઈ રીતે અલગ કરીશું ચાળવાની રીતે ચાળવાથી અલગ કરી શકાય બરાબર અને તો શું થશે તો કે ઘઉંનો લોટ છે એ નીચે પડશે ચાળણીમાંથી અને ખાંડ જે છે એ ક્યાં રહેશે ચાળણી ઉપર ચાળણીમાં ઉપર જ રહી જશે આપણે આ રીતે આપણે એટલે કે ચાળવાની રીતે આપણે એને અલગ કરી શકીએ છીએ નંબર ડોહળા પાણીના નમૂનામાંથી ચોખ્ખું પાણી કઈ રીતે મેળવશું હવે ડોહળું પાણી છે એમાંથી આપણે ચોખ્ખું પાણી કેવી રીતે મેળવીશું નિક્ષેપણ અને નિતાણ પદ્ધતિ દ્વારા તો ગાળાની પદ્ધતિ દ્વારા ડોહળા પાણીના નમૂનામાંથી ચોખ્ખું પાણી મેળવવામાં આવે છે કઈ રીતે કઈ રીતે તો આ પદ્ધતિમાં ડોહળા પાણીને કપડાં ઉપર કે જે કાપડના ટુકડામાં વણાટના દોરા વચ્ચે નાના નાના કાણો છિદ્રો હોય અથવા ફિલ્ટર પેપર ઉપર ના રેડવાનું અને આ કાપડના છિત્ર ને ગળણી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે જેથી બધું પાણી ક્યાં જાય છે ગળાઈ જાય છે અને ઘન કચરો એટલે કે જે મોટો કચરો છે એ બધો ક્યાં રહી જાય છે કાપડના ગળણીમાં અથવા તો ફિલ્ટર પેપર ઉપર રહી જાય છે તો આપણે આ રીતથી એને અલગ કરી શકીએ છીએ હવે પ્રશ્ન નંબર આઠ છે ખાલી જગ્યા પૂરો તો ચોખાના દાણાને ડુંડાથી અલગ કરવાની પદ્ધતિને ખાલી જગ્યા કહે છે તો મેં અહીંયા લખેલું છે છળવું ડાંડામાંથી ડુંડામાંથી અલગ કરવાની રીતને આપણે શું કહીએ છળવું હવે બી જ્યારે ગરમ કરીને ઠંડા કરેલા દૂધને કાપડના ટુકડા પર રેડવામાં આવે ત્યારે કાપડના ટુકડા પર શું રહી જાય છે મલાઈ રહી જાય બરાબર ને હવે મલાઈથી દૂધને અલગ કરવાની આ રીતને આપણે શું કહીશું ગાળણ કહીશું શું કહીશું ગાળણ કહે છે સી દરિયાના પાણીમાંથી મીઠું ખાલી જગ્યા પદ્ધતિથી મેળવવામાં આવે છે કઈ પદ્ધતિથી મેળવવામાં આવે છે બાષ્પીભવન અને ડી જ્યારે ડોહળા પાણીને વાસણમાં આખી રાત રહેવા દેવામાં આવે ત્યારે અશુદ્ધિઓ તળીએ બેસી જાય છે અને પછી પછી પાણી ઉપરથી કાઢી લેવામાં આવે છે આ ઉદાહરણમાં અલગીકરણની કઈ રીત વપરાય છે કઈ ઉપયોગમાં લેવાય તો વિદ્યાર્થી મિત્રો નીતારણ કઈ રીત નીતારણ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે હવે વાક્યો ખરા છે કે ખોટા તો પહેલું વાક્ય છે પાણી અને દૂધના મિશ્રણને ગાળણ વડે અલગ કરવામાં આવે છે પાણી અને દૂધ બંને પ્રવાહી છે હવે બંને પ્રવાહી હોય તો આપણે એને ગાળીને અલગ કરી શકીએ ના તો વાક્ય અહીંયા આવશે ખોટું દળેલું મીઠું અને ખાંડના મિશ્રણને ઉપણવાની ક્રિયા વડે અલગ કરી શકાય દળેલું મીઠું અને ખાંડ ઉપણવાથી ઉપણવાથી એટલે કે ઉપરવાથી કઈ રીતે ઉપણવાથી શું અલગ થાય હલકો કચરો હલકો અને ભારે વસ્તુ તો હવે દળેલું મીઠું અને ખાંડ બંને હલકા નથી બરાબર તો અહીંયા વાક્ય આવશે ખોટું અને આપણે કઈ રીતથી અલગ કરી શકીશું તો કે ચાળવાની રીતથી કઈ રીતથી ચાળવાની રીતથી ત્રણ નંબર ચા માંથી ગાળણ વડે ખાંડ અલગ કરી શકાય છે હવે ચા બની ગઈ છે પછી આપણે એને ગાળીશું તો શું એમાંથી ખાંડ અલગ પડી જશે ના ખાંડ તો પાણીમાં ઓગળી જાય છે ચામાં ઓગળી જાય છે શું અલગ થશે ચાની ભૂકી અલગ થાય છે અને લાસ્ટ છેલ્લું અનાજ અને ફોતરા નીતારવાની પદ્ધતિ વડે અલગ કરી શકાય હવે અનાજ અને એના ફોતરા એ નીતારવાની પદ્ધતિથી અલગ કરી શકાય છે તો શું આવશે વાક્યો ખોટું આવશે કેમ તો કે અનાજ અને ફોતરા કઈ રીતથી અલગ કરી શકાય ઉપણવાની રીતથી કઈ રીતથી ઉપણવાની રીતથી અને છેલ્લો પ્રશ્ન છે કે લીંબુના રસ અને ખાંડને પાણીમાં મિશ્રણ કરવાથી લીંબુ શરબત બને બરાબર ને લીંબુ રસ ખાંડ પાણી નાખીએ શું બની જાય લીંબુનું શરબત તેને ઠંડુ કરવા માટે તમે તેમાં બરફ ઉમેરો છો બરાબર તમારે શરબતમાં ખાંડ ઓગળ્યા પછી બરફ ઉમેરવો જોઈએ કે પહેલા હવે શરબતમાં ખાંડ ઓગળી જાય પછી બરફ ઉમેરવાનો કે પહેલા કઈ પરિસ્થિતિમાં વધુ ખાંડ ઓગળાવી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો બરફમાં આપણે શરબત ખાંડ ઓગળ્યા પછી બરફ ઉમેરવો જોઈએ કેમ તો હમણાં આપણે ભણ્યા કે જેમ પાણી ગરમ થાય એમ આપણે તેની અંદર વધારે પદાર્થ ઓગાળી શકીએ છીએ જો હવે આપણે બરફ નાખી દઈશું તો પાણી ગરમ એટલે કે જેવું જે જેવું છે એના કરતાં પણ કેવું બની જશે વધારે ઠંડુ બની જશે બરાબર ને જો હવે વધારે ઠંડુ બની જશે તો એની અંદર આપણે ખાંડ ઓગાળી શકીશું નહીં તો આમ આપણે બરફ ખાંડ ઓગળ્યા પછી જ ઉમેરવો જોઈએ કારણ કે ખાંડ ઠંડા પાણીમાં જલ્દી ઓગળતી નથી દ્રાવ્યતા તેના તાપમાન પર આધાર રાખે છે ખાંડને જે ઓગળવાનું છે કેના ઉપર આધાર રાખે તેના તાપમાન ઉપર જો ખાંડને ઠંડા લીંબુના રસમાં મિશ્રિત કરવામાં આવે તો તેની દ્રાવ્યતા કેવી થઈ જાય છે ઓછી થઈ જાય છે તો આમ વિદ્યાર્થી મિત્રો આપણે ખાંડને શરબત બનાવો ત્યારે ખાંડ ઓગળી જાય પછી જ તેમાં બરફ નાખવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રકરણ પાંચ સ્વાધ્યાય સહિત પૂર્ણ કરીએ છીએ આવતા લેકચરમાં આપણે પ્રકરણ છ ની શરૂઆત કરીશું તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ થેન્ક યુ